गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे धोरण 7 માં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરવાના છીએ। આગળ આપણે શું શું કર્યું એ આપણે રિવાઇઝ કરી લઈએ। તો આગળ આપણે પાર્ટ 2 જે કાવ્ય 2 હતું પર્વત તારા, એના આપણે એ સમજી લગાયા હતા અને એનું સ્વાધ્યાય પૂર્ણ કર્યું હતું। એ પછી અમુક વિશેષ પ્રશ્નોતર હું તમને લખાવતી હતી, એ આપણે પ્રશ્ન 4 સુધી, એમાં આપણે શું શું લખ્યું હતું, વિકલ્પો, એક એક શબ્દમાં જવાબ, એ खाली जगह बराबर त्या सुधी आपणे पूर्ण थयुं हतुं। हवे आपणे आगळ वधीशुं, बीजा घणा केटलाक विशेष प्रश्नोत्तर छे ए आजे आपणे पूरा करीशुं। तो हवे प्रश्न 4 सुधी कर्यो एटले हवे प्रश्न 5 आया। आपणे प्रश्न 5 शुं छे, भाव दर्शावती तमने एक पंक्ति आपी छे, मतलब एक पंक्ति छे, एक भाव दर्शावती पंक्ति आपी छे तमने, एमाथी एक पंक्ति काव्यमांथी शोधवानी छे। मतलब एक पंक्तिनो तमने सार आप्यो छे, ए सार नी पंक्ति बनावानी छे, ए काव्यमानु ज छे। पहला प्रश्न लखी दो पछी समझावु तमने, बराबर। જો આ છે ને એક ભાવ દર્શાવતું ફકરો આપ્યો છે, આ ફકરા ઉપરથી આપણે પંક્તિ લખવાની છે। મતલબ એક પંક્તિનો સાર આપ્યો છે, એ પંક્તિ આપણે લખવાની છે। તો પંક્તિ વાંચીએ આપણે, હે ઈશ્વર તું તરણાને તારનારો અને ઝરણાનો મધુર અવાજ છે, દરેક ફૂલમાં જે રંગ અને સુગંધ છે તે તારી અમૂલ્ય ભેટ છે। શું લખી છે વાંચો તો, હે ઈશ્વર તું તરણાને તારનારો અને ઝરણાનો મધુર અવાજ છે, દરેક ફૂલમાં જે રંગ સુગંધ છે તે તારી અમૂલ્ય ભેટ છે। હવે આના પરથી તમને કોઈ પંક્તિ યાદ આવે છે? એ પંક્તિ લખવાની છે કાવ્યમાંથી ને, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાર, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાર। તો આનો આપણે જવાબ શું આવશે, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાર, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાર। તરણાનો તારણહારો, ઝરણાનો તું નાર, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાર।
બરાબર અહીંયા આપણો આ પ્રશ્ન 5 માં પૂરો થાય છે હવે પ્રશ્ન 6 છે સમાનાર્થી શબ્દો હવે આપણે એ લખીએ પહેલા હું પ્રશ્ન લખી લઉં પછી આપણે જવાબ લખીશું અહીંયા 8 સમાનાર્થી શબ્દો આપ્યા છે આપણે એના જવાબ લખવાના છે પહેલું છે પર્વત પર્વત નું સમાનાર્થી શું થશે કોઈ કહેશે મને પર્વત એટલે શું થાય પહાડ બરાબર તો આપણે એનું લખીશું શિખર પણ થાય હો તમે જણાવી દો કે એક સમાનાર્થી એક શબ્દ હોય એના ઘણા બધા સમાનાર્થી શબ્દ થતા હોય બરાબર એટલે આપણે પાકના આધારે પણ સમાનાર્થી શબ્દ લખાય અને એ સિવાય આપણી રીતે પણ સમાનાર્થી શબ્દ લખવાના હોય છે બીજું છે દરિયો સમુદ્ર દરિયાનો સમાનાર્થી સમુદ્ર ત્યાર પછી છે સૂર્ય સૂર્યનો સમાનાર્થી શું થાય રવિ પણ થાય અને સૂરજ પણ થાય તો આપણે સૂરજ લખીશું પછી છે સોગાત સોગાત એટલે કીધું તે પ્રમાણે સોગાત તો સમાનાર્થી ભેટ સોગાત એટલે ભેટ ગિફ્ટ ગિફ્ટ ના લખાય એ શબ્દ ઇંગ્લિશ થઈ જાય ગુજરાતીમાં ભેટ જ લખાય પછી છે આંખ આંખનું સમાનાર્થી નેત્ર ચક્ષુ નેત્ર લખીશું આપણે અહીંયા પછી છે ફૂલ ફૂલનું સમાનાર્થી પુષ્પ પછી છે આભ આભનું સમાનાર્થી આકાશ પછી છે નાદ નાદનું સમાનાર્થી અવાજ ચલો એકવાર વાંચી લઈએ આપણે પર્વતનું સમાનાર્થી પહાડ દરિયાનું સમાનાર્થી સમુદ્ર સૂર્યનું સમાનાર્થી સૂરજ સૌગાતનું સમાનાર્થી ભેટ આંખનું સમાનાર્થી નેત્ર ફૂલનું સમાનાર્થી પુષ્પ આભનું સમાનાર્થી આકાશ અને નાદનું સમાનાર્થી અવાજ બરાબર હવે આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 છે વિરુદ્ધાર્થી શબ્દો બરાબર આ કશાયમાં લખાવતી નથી હું જાતે આ તમારે તમારી નોટમાં લખવાનું છે
આ ચાર છે, હવે ચાર ના વિરુદ્ધાર્થી પહોળું, તો પહોળું નું વિરુદ્ધાર્થી શું થાય? સાંકડું. પછી છે લાડ, લાડ નું સમાનાર્થી નફરત. પછી છે અંધારું, અંધારાનો વિરુદ્ધાર્થી શબ્દ અજવાળું. પછી છે સુગંધ, સુગંધ નું સુવાસ, સોરી વાસ, દુર્ગંધ. હવે બે લખીએ બરાબર, આ વાસ દુર્ગંધ બરાબર. પહેલું શું છે? પહોળું, તો એનું વિરુદ્ધાર્થી સાંકડું. લાડ, તો એનું વિરુદ્ધાર્થી નફરત. અંધારું, તો એનું વિરુદ્ધાર્થી અજવાળું. સુગંધ, તો એનું વિરુદ્ધાર્થી વાસ અને દુર્ગંધ. હવે આગળ વધીશું આપણે. હવે આપણે જોડણી લખીશું. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. હવે ના પ્રશ્નો લખી દો, પછી આપણે જવાબ લખીશું બરાબર. અહીંયા ચાર આપ્યા છે. પહેલું છે રડિયાળ, પતંગિયું, ઈશ્વર અને ચોમાસું બરાબર. એના આપણે લખવાના છે વિરુદ્ધાર્થી શબ્દો. તો પહેલું શું છે? રડિયાળ. હવે રડિયાળમાં શું ખોટું છે શબ્દમાં? જે રડી અડી છે ને, અડીને દીર્ઘઈ ના આવે, રસ્વઈ ઈ આવે. તો લખીશું આપણે સાચો સાચી જોડણી બરાબર. હવે છે પતંગિયું. હવે પતંગિયુંમાં જે ગિયું છે ને, એ રસ્વઈ આવે, દીર્ઘઈ ન આવે. ત્યારબાદ છે ઈશ્વર. ઈશ્વરમાં આ શ ના આવે, સ્વર ના આવે, સ્વર આવે, સ્વર, ઈશ્વર, સ્વ આવે, સ્વ, સ્વર, સ્વ, એ સ. પછી મોર પીચ, મોર પીચ જે છે એમાં પી આમ ના આવે, મોર પીચ, રસવઈ આવે. અને પીંચ ની ઉપર મીંડું આવે માથે, મોર પીચ, છ ની માથે મીંડું બરાબર. તો પહેલું શું છે? રડિયાળ, એમાં દીર્ઘઈ, તો આપણે રસવઈ કરીને, રસવઈ કરીને સુધાર્યું. પતંગિયું, એમાં ઘી છે દીર્ઘઈ, તો એમાં રસવઈ કરીને સુધાર્યું. અને પતંગિયું, પતંગિયું ના થાય, પતંગિયું થાય, એટલે અહીંયા યુ ની માથે પણ મીંડું આવ્યું. ઈશ્વર, ઈશ્વર ના થાય, ઈશ્વર થાય, સ્વ, આ સ્વ આવે. અને મોર પીંચ, તો મોર પીંચ, રસવઈ આવે. અહીંયા આપણા જોડણી સુધારો પણ પૂરા થાય છે બરાબર. હવે આપણે આગળ વધીશું. હવે પછી આપણે લખીશું રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય. તમે રૂઢિપ્રયોગો પહેલા પણ કર્યા જ હશે. કોઈ રૂઢિપ્રયોગ આપ્યો હોય એનો સમાન શબ્દ, સમાન વાક્ય, મતલબ રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો અને એના પરથી વાક્ય બનાવવાનું. ચલો હવે આપણે એ લખીએ.
રૂઢિપ્રયોગ લખીશું. પહેલા રૂઢિપ્રયોગ એક લખીશ, પછી એ સમજશું, પછી આગળ બીજા રૂઢિપ્રયોગ. બરાબર? કારણ કે થોડું નવું છે તમારી માટે. વિશાળ દિલ ના હોવ તો એનો અર્થ શું થશે? વિશાળ દિલ, મન મોટું હોવ, એટલે મનના મોટા હોવ, મન મોટું હોવ, મોટા મનના હોવ. હવે એનું વાક્ય બનાવો. હવે વાક્ય કોનું બનાવીશું? આપણે જે અર્થ આપે છે ને એ અર્થનું. બરાબર છે? અર્થ તો આપણે લખ્યો, હવે વાક્ય આ અર્થનો નથી બનાવવાનો, આને બનાવવાનો છે. તો આપણે હંમેશા વિશાળ દિલના હોવું જોઈએ. તો વાક્ય લખીશું, આપણે હંમેશા વિશાળ દિલના હોવું જોઈએ. હવે બીજો છે તારણહાર હોવો. બરાબર? એનો અર્થ થાય તારનાર, તારણહાર, આપણો તારનાર. બરાબર? તો લખીશું આપણે એનું વાક્ય શું બનશે? ઈશ્વર આપણા તારણહાર છે. શું લખીશું? અહીંયા આપણા બે રૂઢિપ્રયોગો પાઠના આધારે પૂરા થાય છે. વાંચી લઈએ એકવાર. પહેલું છે વિશાળ દિલના હોવ તો મોટા મનના હોવ. એનું વાક્ય શું થાય? આપણે હંમેશા વિશાળ દિલના હોવું જોઈએ. બીજું છે તારણહાર હોવું, એટલે તારના. તો વાક્ય શું છે? ઈશ્વર આપણા તારણહાર છે. અહીં આપણા રૂઢિપ્રયોગો પણ પૂર્ણ થાય છે. હવે કક્કાવારી પ્રમાણે શબ્દ ગોઠવવાના છે. હવે આપણે લખીશું તો પ્રશ્ન 10. તો હવે આને આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે. પર્વત, વૃક્ષો, સોગાદ, સિંહ અને ત્રાળ. તો હવે આપણે બધા કક્કો બોલીશું. હવે ત્યાં જ્યાં આ શબ્દ આવશે ત્યાં આપણે અટકીને એ શબ્દ લખીશું. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઢ ઢ ઢ અણ ત્ર અણ ત ત્ર ત્ર અણ ત થ દ ધ ન પ પ. તો સૌથી પહેલા શું હશે? પ ફ બ ભ મ ય ર લ વ. તો બીજો હશે વ, પછી સ. હવે સ માં અહીંયા બે છે, સોગાત છે ને સિંહ છે. હવે સ સ આવે, હવે બંને સાથે તો ન લખી શકીએ. હવે એને આપણે બારાક્ષરી પ્રમાણે ગોઠવવાનું છે. બારાક્ષરી લખીએ આપણે તો સ
लखी दीदी बराबर। हवे आपणे आना जवाब लखीशुं। पहली खाली जगह शुं छे? जो अहींया नू क खाली जगह न। हवे अहींया सान आवशे के शान, नुकसान आवशे के नुकसान, नुकसान तो अहींया आपणे સસલા વાળો સ લખીશું, મીંડા વાળો નહીં, નુકસાન। પછી વી ખાલી જગ્યા અડબ, તો અહીંયા મીંડા વાળો આવશે કે સાદો સ, સસલા નો આવશે કે શરણાઈ નો, સસલા શરણાઈ નો વિશાળ મીંડા વાળો। खाली जगह वन शी वन के सी वन मिंडा वालो स के सादो स, सस्ला नो सी वन। जी खाली जगह सो, खाली जगह गाद, शो गाद के सो गाद, सो गाद स। त्यार पछी स म खाली जगह समस्या के समस्या, समस्या तो आ आवशे। પછી ખાલી જગ્યા બાશી, સાબાશી કે શાબાશી, શાબાશી મીંડા વાળો આવશે તો શું લખીશું આપણે? શાબાશી, બરાબર। અહીં આપણા વિશેષ પ્રશ્નોત્તરપણ પાઠ 2 ના પૂર્ણ થાય છે, બરાબર। એટલે કાવ્ય 2 ની આજે પૂર્ણાહુતિ થઈ ગઈ। કાવ્ય 2 ના સમજૂતી પતી ગઈ, આપણે સદયના પ્રશ્નો પતી ગયા, અને વિશેષ પ્રશ્નોત્તરમાં કેટલા વ્યાકરણના ને બધા હતા એ મેં તમને આજે લખાવી દીધા। એટલે અહીં આપણું કાવ્ય 2 પર્વત તારા પૂરું થાય છે।